માયસેલ્ફ તારા મમવાણા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજે આપણે ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, ચેપ્ટર નંબર 5, ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ અવર બોડી, એટલે કે આપણા શરીરના આંતરિક અંગો, જેમાં આવે છે સેશન 1. ઓકે, તો આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે શું કરીએ છીએ બધા? યસ, હાર્ડ વર્ડ્સ સમજીએ છીએ, રાઈટ? કે જેથી ચેપ્ટર સ્ટાર્ટ થાય તો આપણને એમાં અમુક વર્ડ્સ જે હાર્ડ છે એ ના સમજાતા હોય એ આપણે પહેલાં શીખી લઈએ. એટલે ચેપ્ટર સ્ટાર્ટ થાય ત્યારે આપણને બધા વર્ડ્સ સમયની ખ્યાલ હોવો જોઈએ, રાઈટ? એટલા માટે આપણે કોઈ પણ ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે હાર્ડ વર્ડ સમજીએ છીએ. તો આજે પણ આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરીએ એ પહેલાં એ ચેપ્ટરના બધા જ હાર્ડ વર્ડ્સ છે એ સમજી લઈએ. અને આજના હોમવર્કમાં તમારે બધાએ સ્ક્રીનશોટ લઈ હાર્ડ વર્ડ્સનો અને તમારી CW બુકમાં એકવાર લખવાના છે. તો ફાસ્ટ બધા એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, આજના હોમવર્કમાં તમારે આ બધા જ હાર્ડ વર્ડ્સ છે એને લાઈનમાં લખવાના છે તમારી CW બુકમાં. ઓકે, અને સાથે રીડ પણ કરવાના છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેપ્ટરનો મીનિંગ સમજીએ. તો ચેપ્ટરનું નામ છે ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ અવર બોડી. ઇન્ટરનલ એટલે અંદરના, પાર્ટ્સ ઓફ અવર બોડી એટલે કે આપણા શરીરના અંગો. પણ કેવા અંગો? અંદરના અંગો, આપણા શરીરના અંદરના અંગો. ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 5 છે એનો મીનિંગ સમજી ગયા કે આપણા શરીરના અંદરના અંગો. તો હવે આપણે તેના હાર્ડ વર્ડ્સ છે આપેલા છે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ છે INTERNAL, ઇન્ટરનલ એટલે અંદરના, રાઈટ? આપણા શરીરના અંદરના ભાગો એ રીતે અહીં ઇન્ટરનલનો યુઝ કરવાનો છે. ઇન્ટરનલ એટલે અંદરના, INTERNAL, ઇન્ટરનલ એટલે અંદરના. જેમ આપણે ઓલવેઝ બધા ચેપ્ટરમાં જ્યારે હાર્ડવર્ડ સમજીએ છીએ ત્યારે 2 times હું બોલું છું અને લાસ્ટ ટાઈમ એટલે કે 3rd time તમારે બોલવાનું હોય છે સ્પેલિંગ, તો એ જ રીતે આજે પણ બધા સ્પેલિંગ તમારે પણ સાથે બોલવાના છે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. INTERNAL, ઇન્ટરનલ એટલે અંદરના. ઓકે, તો અગેન રિપીટ કરીએ કેમ કે સ્પેલિંગ થોડોક મોટો છે. ઓકે, INTERNAL, ઇન્ટરનલ એટલે અંદરના. હવે કોઈ મોટો સ્પેલિંગ છે તો આપણે તેને કઈ રીતે યાદ રાખી શકાય? એમાં જેટલા પણ લેટર્સ છે એના પાર્ટ કરીને, એટલે કે એના પાર્ટ પાડી અને આપણે આખા સ્પેલિંગને યાદ રાખી શકાય. લાઈક એક્ઝામ્પલ, INTERNAL, ઇન્ટરનલ એટલે અંદરના. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે બોડી, BODY, બોડી એટલે શરીર, જે એકદમ ઇઝી સ્પેલિંગ છે. ઓકે, BODY, બોડી એટલે શરીર. તો હવે તમારે પણ એ સ્પેલિંગ રિપીટ બોલવાનો છે, BODY, બોડી એટલે શરીર. ઓકે, જે તમને બધાને ખ્યાલ છે અને તમે એ સ્પેલિંગ પણ અગાઉ શીખી ગયા છો, રાઈટ? નેક્સ્ટ જોઈએ લિટલ. લિટલ એટલે યસ, નાનો, રાઈટ? તો હવે તેનો સ્પેલિંગ જોઈએ, LITTLE, લિટલ એટલે નાનું, LITTLE, લિટલ એટલે નાનું. ઓકે, તો હવે તમારે પણ સ્પેલિંગ બોલવાનો છે, LITTLE, લિટલ એટલે નાનું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ, રાઈટ? તો હવે તેનો સ્પેલિંગ જોઈએ, FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ, FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ. તો હવે તમારે પણ સ્પેલિંગ બોલવાનો છે, FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ. અગેન રિપીટ બોલવાના છે કેમ કે સ્પેલિંગ થોડો મોટો છે, FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ.
તો હવે નેક્સ્ટ જોઈએ આઈ. આઈ એટલે આંખ, જેનો સ્પેલિંગ પણ એસી છે, ઈ વાય ઈ. આઈ એટલે આંખ, ઈ વાય ઈ. આઈ એટલે આંખ. તો હવે તમારે પણ એસી સ્પેલિંગ બોલવાનો છે, ઈ વાય ઈ. આઈ એટલે આંખ. નેક્સ્ટ જોઈએ ઈ એ ટી. ઈટ એટલે ખાવું. કોઈ પણ વસ્તુ છે, ભોજન છે, સવારનો નાસ્તો છે કે રાતે જમવાનું હોય છે, ઈટ એટલે ખાવું. કોઈ પણ વસ્તુ ખાવી તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઈટ. ઈ એ ટી, ઈટ એટલે ખાવું. તો હવે તમારે પણ સ્પેલિંગ બોલવાનો છે, ઈ એ ટી. ઈટ એટલે ખાવું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ હેડ. હેડ એટલે યસ માથું, રાઈટ. તેનો સ્પેલિંગ છે એચ ઈ એ ટી. હેડ એટલે માથું. એચ ઈ એ ડી, હેડ એટલે માથું. તો હવે તમારે પણ સ્પેલિંગ બોલવાનો છે, એચ ઈ એ ડી, હેડ એટલે માથું. ઓકે, તો આ રીતે આપણે હાફ સ્પેલિંગ છે ને કમ્પ્લીટ કરેલા છે. ઓકે, તો હવે ફાસ્ટ એકવાર તેને રિકેપ પણ કરી લઈએ, પછી આપણે બીજા હાર્ડ વર્ડ્સ સ્ટાર્ટ કરીએ. બધાએ મારી સાથે સ્પેલિંગ બોલવાનો છે. ઓકે, આઈ એ ટી ઈ આર એલ એ એલ. ઇન્ટરનલ એટલે અંદરના, બોડી. બી ઓ ડી વાય, બોડી એટલે શરીર. લિટલ, એલ આઈ ટી ટી એલ ઈ, લિટલ એટલે નાનું. નેક્સ્ટ છે ફિંગર્સ, એફ આઈ એલ જી ઈ આર એસ. ફિંગર્સ એટલે આંગળીઓ. નેક્સ્ટ છે આઈ, ઈ વાય ઈ. આઈ એટલે આંખ. નેક્સ્ટ છે ઈટ, ઈ એ ટી. ઈટ એટલે ખાવું. નેક્સ્ટ છે હેડ, એચ ઈ એ ડી. હેડ એટલે માથું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એટલે કે બીજા હાર્ડ વર્ડ્સ જોઈએ. ઓકે, તો અગેન તમારે પણ મારી સાથે થર્ડ ટાઈમ જ્યારે રિપીટ કરું ત્યારે સ્પેલિંગ બોલવાનો છે, એનો પ્રોનાન્સિએશન પણ બોલવાનો છે અને એનો મિનિંગ પણ બોલવાનો છે, જેથી તમને પણ થોડા ઘણા સ્પેલિંગ અને તેના મિનિંગ યાદ રહી જશે. ઓકે, જે તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો નેક્સ્ટ છે બ્રેઇન. બ્રેઇન એટલે મગજ. તો હવે તેનો સ્પેલિંગ જોઈએ, બી આર એ આઈ એ. બ્રેઇન એટલે મગજ. બી આર એ આઈ એ, બ્રેઇન એટલે મગજ. તો હવે તમારે પણ સ્પેલિંગ બોલવાનો છે, બી આર એ આઈ એન. બ્રેઇન એટલે મગજ. અગેન રિપીટ કરીએ, થોડો હાર્ડ સ્પેલિંગ છે એટલે બી આર એ આઈ એન. બ્રેઇન એટલે મગજ. બી આર એ આઈ એન, બ્રેઇન એટલે મગજ. નેક્સ્ટ જોઈએ હાર્ટ. હાર્ટ એટલે હૃદય. તો હવે તેનો સ્પેલિંગ જોઈએ, એચ ઈ એ આર ટી. હાર્ટ એટલે હૃદય. એચ ઈ એ આર ટી, હાર્ટ એટલે હૃદય. તો હવે તમારે પણ સ્પેલિંગ બોલવાનો છે, એચ ઈ એ આર ટી. હાર્ટ એટલે હૃદય. એચ ઈ એ આર ટી, હાર્ટ એટલે હૃદય. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે લંગ્સ. તો હવે તેનો સ્પેલિંગ જોઈએ, એલ યુ એન જી એસ. લંગ્સ એટલે ફેફસા. એલ યુ એન જી એસ, લંગ્સ એટલે ફેફસા. તો હવે તમારે પણ મારી સાથે ટુ ટાઈમ્સ સ્પેલિંગ રિપીટ બોલવાનો છે, એલ યુ એન જી એસ. લંગ્સ એટલે ફેફસા. એલ યુ એન જી એસ, લંગ્સ એટલે ફેફસા. તો નેક્સ્ટ જોઈએ સ્ટમક. એસ ટી ઓ એમ એ સી એચ. સ્ટમક એટલે પેટ. એસ ટી ઓ એમ એ સી એચ, સ્ટમક એટલે પેટ. આ પણ થોડો હાર્ડ સ્પેલિંગ છે અને મોટો પણ છે, એટલા માટે આપણે થ્રી ટાઈમ્સ તમારે સ્પેલિંગ મારી સાથે બોલવાનો છે. ઓકે,
સ્ટમક એટલે પેટ S T O M A C H સ્ટમક એટલે પેટ S T O M A C H સ્ટમક એટલે પેટ તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે બોન B O N E બોન એટલે હાડકા B O N E બોન એટલે હાડકા તો હવે તમારે પણ મારી સાથે સ્પેલિંગ બોલવાનો છે B O N E બોન એટલે હાડકા B O N E બોન એટલે હાડકા તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે ફૂડ જે પણ તમને બધાને ખ્યાલ છે એનો સ્પેલિંગ અને એનો મીનિંગ પણ આઈ હોપ કે તમને ખ્યાલ હશે F O O D ફૂડ એટલે ખોરાક F O O D ફૂડ એટલે ખોરાક તો હવે તમારે પણ સ્પેલિંગ બોલવાનો છે F O O D ફૂડ એટલે ખોરાક F O O D ફૂડ એટલે ખોરાક તો હવે આપણે નેક્સ્ટ જોઈએ B L O O D બ્લડ એટલે લોહી એટલે કે રક્ત B L O O D બ્લડ એટલે રક્ત તો હવે તમારે પણ મારી સાથે સ્પેલિંગ બોલવાનો છે B L O O D બ્લડ એટલે રક્ત B L O O D બ્લડ એટલે રક્ત તો આપણે આ પાઠમાં પણ જેટલા હાર્ડ વર્ડ્સ આપેલા છે એ પણ સમજી ગયા તો એકવાર એને પણ ફાસ્ટ રીકેપ કરી લઈએ ઓકે આમાં પણ તમારે બધાએ મારી સાથે સ્પેલિંગ પ્રોનન્સિએશન અને તેનો મીનિંગ બોલવાનો છે B R A I N બ્રેઇન એટલે મગજ હાર્ટ H E A R T હાર્ટ એટલે હૃદય લંગ્સ L U N G S લંગ્સ એટલે ફેફસા સ્ટમક S T O M A C H સ્ટમક એટલે પેટ બોન B O N E બોન એટલે હાડકા નેક્સ્ટ છે ફૂડ F O O D ફૂડ એટલે ખોરાક લાસ્ટ છે બ્લડ B L O O D બ્લડ એટલે લોહી અથવા રક્ત ઓકે એટલે લોહી અને રક્તનો એક જ મીનિંગ થાય છે ઓકે તો આ રીતે આજે આપણે ચેપ્ટર 5 ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ અવર બોડી એટલે કે આપણા શરીરના આંતરિક અંગો જેમાં આપણે હાર્ડ વર્ડ સમજી ગયા છીએ અને તમારે લોકોએ આજના હોમવર્કમાં બધા જ હાર્ડ વર્ડ્સનો સ્ક્રીનશોટ લઈ ત્રણ પાર્ટ પાડી અને વ્યવસ્થિત રીતે જેમ આપણે અગાઉના ચેપ્ટરમાં હાર્ડ વર્ડ્સ લખીએ છીએ એ જ રીતે હાર્ડ વર્ડ્સ લખવાના છે તો જેને સ્ક્રીનશોટ ના લીધો હોય એ સેકન્ડ ટાઈમ પણ લઈ શકે છે ઓકે અને આજના હોમવર્કમાં તમારે બધા જ હાર્ડ વર્ડ્સ રીડ કરી અને તમારી સિલેબસની બુકમાં એકવાર લખવાના છે ઓકે તો આજે આપણે હાર્ડ વર્ડ સમજી ગયા અને ચેપ્ટરનો મીનિંગ સમજી ગયા ઓકે સેશન 1 તો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એટલે કે ચેપ્ટર 5 ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ અવર બોડી જેના સેશન 2માં આપણે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે એટલે કે તમારી બુકલેટમાં જે ટોપિક આપેલો છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે અને એ પહેલાં તમને એક પોમ આપેલી છે રાઈટ એટલે કે એક કવિતા આપેલી છે જેના આધારે તમે શરીરના આંતરિક અંગોને ઓળખી શકો અને તમને ઇન્ટરેસ્ટ જાગે એટલા માટે પોયમ આપેલી છે જે પોયમ તમે ઓલરેડી પ્રેપ સેક્શનમાં હતા ત્યારે આઈ થિંક કે તમે લોકોએ સાંભળી જ હશે અને તમને લોકોને આવડતી જ હશે ઓકે તો તમારે બધાએ આજના હોમવર્કમાં આ હાર્ડ વર્ડ્સ સીડબલ્યુ બુકમાં એકવાર લખી રીડ કરી અને એ પોમ પણ રીડ કરવાની છે ઓકે તો હવે આજે આપણે ચેપ્ટર નંબર 5 ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ અવર બોડી એટલે કે આપણા શરીરના આંતરિક અંગ જેના સેશન 1ને આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને એ પહેલા આપણે આજે જે હાર્ડ વર્ડ સમજી ગયા એને એકવાર રીકેપ પણ કરી લઈએ ઓકે તો ત્યાં અત્યારે પણ તમારે બધાએ મારી સાથે બધા સ્પેલિંગ તેના પ્રોનન્સિએશન અને તેનો મીનિંગ પણ બોલવાનો છે જેથી તમને યાદ રહી જશે ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટરનલ I N T E R N A L ઇન્ટરનલ એટલે અંદરના
નેક્સ્ટ છે બોડી બી ઓ ડી વાય બોડી એટલે શરીર નેક્સ્ટ છે લિટલ એલ આઈ ટી ટી એલ ઈ લિટલ એટલે નાનું નેક્સ્ટ છે ફિંગર્સ એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર્સ એટલે આંગળીઓ નેક્સ્ટ છે આઈ ઈ વાય ઈ આઈ એટલે આ નેક્સ્ટ છે ઈટ ઈ એ ટી ઈટ એટલે ખાવું નેક્સ્ટ છે હેડ એચ ઈ એ ડી હેડ એટલે માથું નેક્સ્ટ છે બ્રેન બી આર એ આઈ એન બ્રેન એટલે મગજ નેક્સ્ટ છે હાર્ટ એચ ઈ એ આર ટી હાર્ટ એટલે હૃદય નેક્સ્ટ છે લંગ્સ એલ યુ એન જી એસ લંગ્સ એટલે ફેફસા નેક્સ્ટ છે સ્ટમક એસ ટી ઓ એમ એ સી એચ સ્ટમક એટલે પેટ નેક્સ્ટ છે બોન બી ઓ એન ઈ બોન એટલે હાડકા નેક્સ્ટ છે ફૂડ એફ ઓ ઓ ડી ફૂડ એટલે ખોરાક લાસ્ટ છે બ્લડ બી એલ ઓ ઓ ડી બ્લડ એટલે લોહી અથવાઇઝ રક્ત તો આ રીતે આપણે આજે ઘણા બધા હાર્ડવર્ક સમજી ગયા અને આઈ હોપ કે તમને થોડા ઘણા યાદ પણ રહી ગયા હશે ઓકે તો તમારે બધાએ જ્યારે ENVની CW બુકમાં લખો છો ત્યારે પણ આ જ રીતે બોલી એટલે કે એનો સ્પેલિંગના લેટર્સ બોલી એના પ્રોનાઉન્સીએશન બોલી અને પછી તેનો મિનિંગ લખવાનો છે ઓકે જેથી તમને બધાને સ્પેલિંગ પણ યાદ રહી જશે ઓકે અને આજે તમારે હોમવર્કમાં સ્પેલિંગ CW બુકમાં લખવાની સાથે તમારી બુકલેટમાં ચેપ્ટર નંબર 5 ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ અવર બોડી જેના ફર્સ્ટ પેજમાં એ કવિતા આપેલી છે જે પણ તમારે આજે ગાવાની છે અને રીડ કરવાની છે ઓકે જે ઓલરેડી આપણે પ્રેપ સેક્શનમાં કરી ગયા છે એટલે કે તમે લોકોએ પણ સાંભળી જ હશે ઓકે તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ અવર બોડી એટલે કે આપણા શરીરના આંતરિક અંગો જેના સેશન 1 ને કમ્પ્લીટ કરીએ છીએ અને આ સેશનમાં આપણે હાર્ડવર્ડ્સ અને જબ્બરનો મીનિંગ સમજી ગયા છીએ ઓકે આંતરિક અંગો એટલે શું જે તમને બધાને ખ્યાલ છે કે જે અંગો આપણા શરીરની અંદર આવેલા છે અને જેને આપણે જોઈ શકતા નથી તેને આંતરિક અંગો કહેવાય છે ઓકે અગેન લાસ્ટ ટાઈમ રિપીટ કરીએ જે અંગો આપણા શરીરની અંદરના ભાગમાં આવેલા છે અને જેને આપણે જોઈ શકતા નથી તેવા અંગોને આંતરિક અંગો કહેવાય છે ઓકે તો હવે આજે આપણે આ સેશનને અહીં કમ્પ્લીટ કરીએ છીએ બાય ટેક કેર થેન્ક યુ